नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम एजुकेशन में आपनो स्वागत है। आज आप धोरण 11 विषय अर्थशास्त्र विषय से प्रकरण 8 आर्थिक सुधाराओ आया आपने नवो प्रकरण शुरू करवा जा रहे हैं और प्रकरण नाम से आर्थिक सुधाराओ। अर्थतंत्र के अंदर आर्थिक सुधाराओ करवाने जरूर पे तो तमारो विकास देश नो थे।
उदारीकरण, खानगीकरण અને વૈશ્વિકીકરણ અને આ ત્રણ બાબતોની અંદર સુધારો કર્યા પછી આપણા અર્થતંત્રની અંદર દેશના વિકાસની અંદર આપણે સફળતા પ્રાપ્ત થઈ. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે ભારત દેશની અંદર આર્થિક સુધારાઓ ક્યારે કરવામાં આવ્યા? 1991 ની અંદર 1947 થી 1991 સુધી હંમેશા ભારત છે એ વિદેશો ઉપર જ આધાર રાખતો હતો. આર્થિક સુધારાના હેતુઓ પણ ઘણા બધા છે. આપણા દેશની સંપત્તિ છે એનો યોગ્ય ઉપયોગ થાય, નિકાસમાં વધારો થાય, આયાત ઘટે, લોકોને રોજગારી મળે, આ બધી બાબતો છે. આર્થિક સુધારાઓ હેતુને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતોની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે. તેમાં આપણે અભ્યાસ કરશું. હવે આપણે જોઈએ પારિભાષિક શબ્દની અંદર એમાં ઘટાડો
થશે અને સરકારની જે ખોટ હતી એ ખોટ બંધ થશે સાથે સાથે જો બજાર પદ્ધતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે તો જે સાધનો છે એનો પગાર વૈસ થતો અટકશે અને ઉત્પાદનમાં વધારો થતા રોજગારીમાં વધારો થશે અને લોકોને ગુણવત્તાવાળી વસ્તુ પ્રાપ્ત થશે કેમ કે એમાં હરીફાઈ જોવા મળશે એ પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે આપણે વાત કરી કે બીજી વિષય આથી 500 રૂપિયા પહેલા છે 10 વર્ષ પહેલા લાઈ જતી રહી તો 3 દિવસે 4 દિવસે રિપેરિંગ કામ થતું આજે એ જ વસ્તુની અંદર ખાનગી વ્યક્તિને પ્રવેશ કરવા દેવા ખાનગી વ્યક્તિને પ્રોજે જોબ પર દેવા માં આવ્યું તો આજે એક દિવસની અંદર તો કલાકની અંદર 5-10 મિનિટની અંદર આજે આપણે એની જે રિપેરિંગ કામ છે એની સેવા છે આપણે મળે છે એવી જ રીતે આજે સરકાર હસ્તકના ઉદ્યોગોને જે ખોટ કરતા એ ખાનગી વ્યક્તિને સોંપવાથી અથવા એમાં ખાનગી વ્યક્તિને પ્રવેશ કરવા દેવાથી નવા નવા ઉદ્યોગો છે એને પ્રોત્સાહન મળ્યું નવા ઉદ્યોગોની સ્થાપના થઈ એમાં રોજગારી વધી ઉત્પાદન વધ્યું અને દેશનો વિકાસ ધીરે ધીરે શરૂ થયો એટલે રાજ્ય અર્થવ્યવસ્થામાં ખાનગી જે સાહસ છે એમાં વ્યક્તિગત નિર્ણયનું સ્વાતંત્ર્ય બજાર પર દ્વારા લેવામાં આવે એને ઉદારીકરણ કહે છે બીજું સુધારો છે ખાનગીકરણ ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર અહીં હસ્તાંતરણ એટલે કે જે ઉદ્યોગો છે સરકાર પાસે છે સરકાર હસ્તકના છે સરકારની માલિકીના છે એ ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્રમાંથી લોકોને સોંપવાના છે ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ એ ક્ષેત્રો ખાનગી વ્યક્તિને સોંપવાના છે જો એક ક્ષેત્ર સરકાર પાસે એક જ હતા જ્યારે ખાનગી વ્યક્તિ પાસે આવે તો ખાનગી વ્યક્તિ એક કરતા વધારે ક્ષેત્રોની અંદર શું કરે છે રોકાણ કરે છે સરકાર હસ્તકના જે ઉદ્યોગો હતા જે ખોટ કરતા એ ઉદ્યોગો લોકોના પણ છે જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું ખાનગી ક્ષેત્રને આપવા સાથે સાથે એક ક્ષેત્રની અંદર ખાનગી લોકોને પ્રવેશ આપવો છે જેથી ખાનગી વ્યક્તિ છે એની અંદર નવું રોકાણ કરશે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને નવા ઉદ્યોગોની સ્થાપના થતા રોજગારી અને ઉત્પાદનમાં વધારો થશે એટલે ખાનગીકરણ એટલે સરકાર હસ્તકનું જે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી જાહેર ક્ષેત્રને સરકાર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયાને શું કહે છે ઉદારીકરણ ખાનગીકરણ કહે છે ત્રીજો સુધારો કરવામાં આવ્યો વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ સાંકળવાની પ્રક્રિયા પહેલી જે વસ્તુનો આયાતિક વસ્તુ છે એ ખરીદેશન દેશ પૂરતી થતું દેશની બહાર ખરીદેશન ઓછું થતું પરંતુ આર્થિક સુધારા કર્યા પછી આપણે વૈશ્વિકીકરણ નીતિ અપનાવ્યા પછી દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દીધા એનો અર્થ એવો થાય કે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ તમે મંગાવી શકો અને આપણી વસ્તુ વિદેશના કોઈ પણ ભાગની અંદર વેચાણ કરી શકો જેનાથી આપણે ખૂટતા સાધનો છે એને આયાત કરી શકીએ આપણે જે વસ્તુનું ઉત્પાદન થયું છે એ વસ્તુના આપણે શું કરી છીએ નિકાસ કરીએ છીએ આમ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ જોડવાની પ્રક્રિયાને શું કહે છે વૈશ્વિકીકરણ કહે છે ઘણીવાર વિદેશ સાથે આપણે ભાગીદારી ઉદ્યોગો પણ શરૂ કરીએ કે વિદેશનું મૂડી રોકાણ હોય અને આપણું જમીન ઉત્પાદનના સાધનો હોય એના કારણે પણ ઘણીવાર ઉત્પાદન થતું હોય છે અહીંયા અર્થ એવો કે દેશનું જે અર્થતંત્ર છે એને આપણે કહી શકીએ વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાનું છે વિશ્વ એક બજાર બન્યું છે કે ભારતની કોઈ પણ વસ્તુ છે વિશ્વના કોઈ પણ દેશની અંદર વેચાણ કરી શકીએ છીએ અને વિદેશની વસ્તુ છે ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ વેચાણ કરી શકીએ છીએ એના માટેના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા નાબૂદ કરવામાં આવ્યા જેથી જે અર્થતંત્રની વસ્તુઓ છે એને શું મળ્યું છે પ્રોત્સાહન પ્રાપ્ત થયો છે વિમુદ્રીકરણ આ એક ખાનગીકરણનો ભાગ છે વિમુદ્રીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ભાવ ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે તેને આપણે વિમુદ્રીકરણ કહીએ છીએ આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે એ નામનો ઉદ્યોગ કોની પાસે છે સરકાર પાસે છે અને એ ઉદ્યોગ ખોટ કરે છે આ ઉદ્યોગ
વય થતો પગાર થતો એ હવે થશે નહીં ઉપાદાન એકમ એ થશે ખાનગી વ્યક્તિને સોંપવાથી જે સરકારની ખોટ હતી હવે ખોટ જશે નહીં એટલે સરકાર હસ્તકના જે જાહેર ક્ષેત્રમાંથી જે ઉદ્યોગો છે એમાંથી સરકાર ધીરે ધીરે પોતાનો ફાળો શું કરે છે ખેંચે છે અને પાછો ખેંચે ખાનગી ક્ષેત્રને સોંપે છે સ્કૂલોમાં જો હવે નવી સરકારી સ્કૂલો નથી બનતી પ્રાઇવેટ સ્કૂલ શું આપે છે વધારે મંજૂરી આપે છે તો સરકાર શિક્ષણ અંદર કઈ ક્ષેત્ર તરફ જઈ રહી છે ખાનગી ક્ષેત્ર તરફ સરકારે સ્કૂલો પર ખર્ચ ન કરવો સરકારી સ્કૂલની જે સુવિધાઓ છે એ સુવિધાઓ અથવા શિક્ષકોને કારણે જે શિક્ષણ ન મળે એવી વ્યવસ્થા કરતા ખાનગી શાળાને શું મળે છે સારી એવી સુવિધાઓ અને સારું એવું આયોજન થાય છે એટલે સરકાર છે એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાનો ફાળો ઓછો કરીને પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચવાનો છે આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની પોતાની પાછી જે મૂડી ખેંચે જે રોકાણ કર્યું છે એ રોકાણ પાછું ખેંચે એ પ્રક્રિયાને વિમુદ્રીકરણ કહે છે ખાન વિમુદ્રીકરણ બે પ્રકારનું છે જો 100% ખાનગી ક્ષેત્રને સોંપી દે તો એને સંપૂર્ણ ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે અને જો આ સંચાલક ખાનગી વ્યક્તિને સોંપે માલિકી પોતાની ઉપજના સાધનો પોતાના રાખે તો એને અસંત ખાનગીકરણ કહેવામાં આવે ઉપજના સાધનો છે સરકારના હોય ખાલી સંચાલન ખાનગી વ્યક્તિને સોંપવામાં આવે અથવા સંચાલન સરકારનું હોય ઉપજના સાધનો સરકારના હોય એવી રીતે જે રોકાણ કરવામાં આવે તો એને અસંત મૂડી રોકાણ કહેવામાં આવે વિમુદ્રીકરણ કહેવામાં આવે છે તો આવી રીતે છે સરકાર જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એમાંથી પોતાનો ફાળો શું કરવાનો છે ઓછો કરે અને ખાનગી ક્ષેત્રને વેચે એ પ્રક્રિયાને વિમુદ્રીકરણ કહે છે એમઆરટીપી આ એક ઉદાહરણનો ભાગ છે ઇજારા સાહેબ નિયંત્રણ ધારો ધારો એટલે કાયદો કોને રોકવાનો છે ઇજારા ઇજારા આપણે ભરણ અગાઉના પ્રકરણની અંદર ભણી મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેસિયસ એક્ટ 1969 ઉદ્યોગની અંદર ઇજારો સ્થાપવા જેટલા મોટા કરવાથી રોકવા માટે કહ્યું કે ઉદ્યોગો એવા છે કે એ એટલા મોટા ન થઈ જાય એટલે એનું કદ ન વધી જાય જેથી કરીને એનો બજારની અંદર ઇજારો થાય એના જે કોઈ વસ્તુ બજારમાં અન્ય વસ્તુ મૂકે નહીં ધારે એની કિંમત રાખી શકે એટલે એનું બજારની અંદર એટલો મોટો ઉદ્યોગ ન થાય એને નિયંત્રણ કરવા માટે એમઆરટીપી કાયદો અમલમાં હતો હવે છે વિદેશી ઉદ્યમન નિયમન ધારો ઉદ્યમન એટલે વિદેશી જે ધારો છે એને ઉદ્યમન તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં ફેરા ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1970 ઉદ્યોગો દ્વારા જે વિદેશી ઉદ્યમનની કમાણી છે એને નિયંત્રણ કરતો ધારો ઉદ્યોગો દ્વારા વિદેશી ઉદ્યમનની કમાણીને નિયંત્રણ કરતો ધારો તમે જે છે એ વિદેશમાંથી વસ્તુની આયાત કરી શકતા નહીં વિદેશમાંથી કમાણી કરી શકતા નહીં એને નિયંત્રણ કરતા ધારો કે તમારે કોઈ વસ્તુ આયાત કરવી છે તો તમારે સરકાર પાસેથી પરવાનગી લેવી પડે મંજૂરી લેવી પડે એટલા માટે ઉદ્યોગો છે વિદેશી જે ઉદ્યમન છે એના પર નિયંત્રણ કરતો ધારો આ કાયદાની અંદર ફેરફાર કરવો પડે વિદેશી ઉદ્યમન સંચાલન ધારો ખાસ કરવાનો છે ખાસ કરવાનો
ના ત્રણ સુધારા છે ભારતની અંદર 1991 ની અંદર કરવામાં આવ્યા જેનાથી આપણો ઝડપી આર્થિક વિકાસ થયો એટલી બાબત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક